जामनगर शहर नी मध्य मा आवेला एसटी बस डेपो मा दररोज हजारों नी संख्या मा मुसाफरो विद्यार्थियों अने परिवार साथे लोको मुसाफरी करता होय छे। त्यारे एसटी बस स्टेन्ड जर्जरित हालत मा छे, तेमज एसटी डेपो मा आवता कर्मचारियों जे ऑफिस मा काम करे छे ते ऑफिस पण जर्जरित छे। વધુમાં જ્યાં એસટી બસ ડ્રાઈવર કે કન્ડક્ટર માટે રાખવામાં આવેલા આરામ ગૃહ પણ જર્જરિત હાલતમાં અને સુવિધા વગરના છે। ગંદુ પાણી રસ્તા પર રેલાયું। એસટી બસ સ્ટેન્ડમાં રોજ હજારો મુસાફરો આવતા હોય છે, ત્યારે સમગ્ર બસ સ્ટેન્ડની અંદર સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો, જેમાં ચારે બાજુ ગંદકી જોવા મળી, તેમજ ગંદુ પાણી જાહેરમાં કુંડી અને પાઇપમાંથી બહાર નીકળી રસ્તા પર આવ્યું હતું। આ રસ્તા પરથી દરરોજ હજારો મુસાફરો આવન જાવન કરે છે, ત્યારે ગંદકી ફેલાવાના કારણે મુસાફરોને રોગચાળો ફેલાય તેવી દહેશત જોવા મળી રહી છે। જામનગર જિલ્લાનો આ ડિપો હાવ જર્જરિત થઈ ગયો છે। અમારે નવો બનાવવાનો અમારી માંગ છે પબ્લિકની, બરાબર? તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે મોદી સરકારને કે અમારે નવો ડિપો બનાવો છે, બનાવી આપે। તદ્દન જર્જરિત પડી જવામાં છે, બરાબર, અને 1947 પહેલાંનો છે। તિરાડું પડી ગઈ, શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી, માણસો બહાર જવું પડે પૈસા ભરીને, છતું બધું પડે તો અકસ્માત થવાનો ભય છે। જામનગર એસટી ડેપો જૂનો થઈ ગયો છે, કાંઈ વ્યવસ્થા છે નહીં, પાણીની કે શૌચાલયની, બહારે જવું પડે છે, તો આખું જર્જરી હાલતમાં છે। જામનગર એસટી ડેપોથી અપડાઉન કરતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા હું નીચે બેઠો હતો ત્યારે ઉપરથી પંખો નીચે પડ્યો હતો, બીજી તરફ લાઇટ પણ ક્યાંય સરખી કરવામાં આવી નથી અને છત પર ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે, લાઇટના હોલ્ડર પણ તૂટી ગયા છે, એવી પરિસ્થિતિ જામનગર એસટી બસ ડેપોની છે। એટલું જ નહીં, ડેપોની છત પરથી સિમેન્ટના પોપડા પણ પડતા હોય છે, ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? એસટી સ્ટેન્ડ છે તે અટાણે ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયું છે, અને ઘણીવાર પંખા અથવા ઉપરથી સિમેન્ટના પોપડા નીચે પડે છે, અને ભય લાગે છે કે આપણે ક્યારેક ઉપર પડશે તો આપણને કંઈક અકસ્માત સર્જાઈ શકે છે। તો એના માટે આપણે એટલું જણાવવા માંગીએ છીએ કે અટાણે ઘણી જગ્યાએ જામનગર આપણે અમદાવાદ છે, રાજકોટ છે, એલી બાજુ છે, આપણે સારા આમ એસટી સ્ટેન્ડ બની ગયા છે, પણ અટાણે જો જામનગરની આપણે હાલત જોઈએ તો સાવ ખરાબમાં ખરાબ હાલત થઈ ગઈ છે। એસટી બસ સ્ટેન્ડ આવી ખરાબ હાલતમાં છે, અમારા જેવા વિદ્યાર્થીઓને રોજ અપડાઉન કરી તો કોક દીક એવું સર્જાય કે પંખા અથવા સિમેન્ટના પોપડા માથે પડે, જ્યારે અમુક વિદ્યાર્થીનો અકસ્માત થાય એ રીતે બધાને અસર પડે। આપણે સુરત, વડોદરા, રાજકોટ એમાં બધા નવા એસટી સ્ટેન્ડ બની રહ્યા છે, કે જામનગરમાં એથી કરીને કે જામનગરમાં એક એવું એસટી સ્ટેન્ડ બને। જામનગરના બસ સ્ટેશનની અંદર અમે ઊભા છીએ, જામનગરની રોનક જોઈ, જામનગરની સિટી જોઈ, એની પ્રકૃતિ જોઈ, પણ બસ સ્ટેશન તો 40 વર્ષ પહેલાંનું એનું એ જ છે। ગુજરાતના તમામ બસ સ્ટેશન બધા નવા બની ગયા, જામનગરનું ઓરમાયું વર્તન કેમ રાખ્યું છે? જામનગર માટે સારું બસ સ્ટેશન નહીં, બરાબર? નાના નાના મિની બસ સ્ટેશનો બની ગયા, જામનગરની 10 લાખની વસ્તી, આવડું સારું શહેર છે, મસ્ત છે, છતાંય વિકાસની અંદર આ અધુરાશ રહી ગઈ છે। જામનગર એસટી ડેપોની અતિ દયનીય હાલત બની છે। જોકે વિજય રૂપાણી સરકારમાં જામનગરના ઉત્તર બેઠકના ધારાસભ્ય આરસી ફળદુ કેબિનેટ મંત્રી રહ્યા હતા અને તેઓ પાસે વાહન વ્યવહાર મંત્રીનો હવાલો પણ હોવા છતાં કોઈ નેતાની આ બસ સ્ટેન્ડ તરફ નજર પણ નથી પડી। જામનગર શહેરની મધ્યમાં આવેલું એસટી બસ સ્ટેન્ડ હાલ તેની હાલત છે તે અતિ દયનીય બની છે, કારણ કે અહીં જે રીતે વાત કરવામાં આવે તો જામનગરનું બસ સ્ટેન્ડ છે તેમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ, લોકો છે તે અહીં મુસાફરી છે તે કરતા હોય છે, ત્યારે ખાસ કરીને અહીંના જે રીતે છતના જે પોપડા છે તે પણ અવારનવાર પડતા હોય છે, સાથોસાથ જો વાત કરવામાં આવે તો પંખા છે તે પણ અહીંથી પડ્યા હોવાના બનાવો છે તે બન્યા છે, એટલે કે કોઈપણ અકસ્માત બને તો તેનું જવાબદાર કોણ? બીજી તરફ વાત કરવામાં આવે તો અહીં ડ્રાઈવર કન્ડક્ટરના રૂમ છે તે પણ રૂમ છે તે અતિ દયનીય હાલતમાં છે, સ્વચ્છતાને લઈને અહીં મીંડું જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ જ્યારે લોકોની અને મુસાફરોની વાત કરવામાં આવે તો તેઓએ શૌચાલય કરવા માટે બસ સ્ટેન્ડથી બહાર જવું પડે છે, આવી હાલતને લઈને ક્યાંક ને ક્યાંક અહીંના જે મુસાફરો છે, લોકો છે, વિદ્યાર્થીઓ છે તેમાં એક પ્રકારની નિરાશાજનક જે કહી શકાય કે જન્મી છે, અને તેને લઈને જ હવે જામનગરનું બસ સ્ટેન્ડ છે તે પણ અન્ય જે સિટીઓ અને જે શહેરો છે તેમાં જે રીતે બનાવવામાં આવ્યું છે તે રીતે નવીનીકરણ અથવા તો આ એસટી બસ સ્ટેન્ડની મરામત કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર।